नमस्कार, आप જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર અને હું છું ડેઝી શાહ. બુલેટિન ની શરૂઆત માં જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો. કચ્છ યુનિવર્સિટી ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ની બેઠક રદ. ઈસી મેમ્બર ત્રિકમભાઈ છાંગાએ દાદ માંગતી કરી અરજી. ગાંધીધામ ખાતે યોજાઈ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટ. મહિલા વિભાગમાં વડોદરા ટીમ અને પુરુષ વર્ગમાં भावनगर टीम बनी चैंपियन. लांचिया सर्कल इंस्पेक्टर ने कराया जेल हवाले. बैंक लॉकर माथी पौना 6 लाख ना दागीना मळ्या. मुंद्राना जीरो पॉइंट पर पोलिस चौकी खुली मुकाई. ट्राफिक समस्या दूर करवा थशे उपयोगी. दिवाळी पर कच्छ आवता प्रवासीओमां घटाडो. रणोत्सव समये वध्यो ट्राफिक. આજે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માટે મળનારી સર્ચ કમિટીની બેઠક મુલતવી રહી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવને પત્ર પાઠવી દાદ માંગતી અરજી કરી હતી. આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલ દ્વારા સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ત્રિકમભાઈ છાંગાએ સંયુક્ત સચિવ શિક્ષણ વિભાગની ચિઠ્ઠી લખી કાર્યવાહી માટે મળનારી બેઠકને મુલતવી રાખવા માટે અરજી કરી હતી, જેથી બેઠક મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હતો. જેથી વિરોધ દર્શાવતા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય નવલસિંહ જાડેજાએ આકરા આક્ષેપો કર્યા હતા. અમારી આજે 3 વાગ્યે અમારા વીસી નક્કી કરવા માટેની સર્ચ કમિટી ચાર સભ્યોની હોય, એનામાં એક અમારા યુનિવર્સિટીમાંથી ઈસી અને એસી એજ્યુકેટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલ બેની સંયુક્ત મિટિંગ બોલાવી અને એની અંદરથી અમારે એક નામ નક્કી કરીને સર્ચ કમિટીમાં મૂકવો પડે. હવે આજે 25 તારીખે 3 વાગ્યાનો ટાઈમ હતો એ મિટિંગનો. કાલે 24 તારીખે શિક્ષણ વિભાગમાંથી એક એવો ફેક્સ મોકલ્યો એ લોકોએ, એક શિક્ષણ સચિવ છે કુમાર એના એની સહીથી, કે આ મિટિંગ મુલતવી રાખવી એમ. એટલે હવે એમ કે ત્રાસની હદ વટાવે છે આ લોકો. મારે હું તો એમ કહું છું કે કોઈ પણ મિટિંગ, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કે રાજ્ય સરકાર, કોઈ પણ મિટિંગ કેન્સલ કે રદ કરવાના કે મુલતવી રાખવાના અધિકારો જે તે મિટિંગ બોલાવનાર ઓથોરિટી છે એના છે, અને નહીંતર ન્યાયાલયના છે. બાકી કોઈ એને સરકાર કે કોઈ મિટિંગ મુલતવી રખાવી શકતા નથી. તો છેલ્લા 11 મહિનાથી વાઇસ ચાન્સેલરની નિમણૂક ન થતા યુજીસી દ્વારા મળેલી 10 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકતો નથી. ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો તથા વહીવટી કામ કરવાની સત્તા નથી હોતી, જેથી 2011માં યુજીસી દ્વારા મળેલી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી. કારણ કે અમારે યુજીસીની ને એની 10 કરોડની ગ્રાન્ટ છે અમારી, હવે એને અમે કંઈ વાપરી નથી. 2011થી ગ્રાન્ટ પડેલી છે બરાબર. તો યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યાઓ પણ ભરાતી નથી. અત્યારે યુનિવર્સિટીમાં માત્ર 4 જ કર્મચારીઓ કાયમી છે, બાકીના 60 લોકો ટેમ્પરરી ધોરણે ફરજ બજાવે છે. માત્ર કુલપતિ જ નહીં, પરંતુ કુલસચિવ, પરીક્ષા નિયામક જેવો અગત્યનો વહીવટી સ્ટાફ પણ મહિનાઓથી ઇન્ચાર્જના હવાલે છે. અમારી પાસે યુનિવર્સિટીમાં માત્ર નોન ટીચિંગનો 4 જ જણાનો સ્ટાફ છે, રેગ્યુલર કર્મચારીનો 4 જ જણાનો સ્ટાફ છે, અને 60 જણા ટેમ્પરરી છે. હવે ટેમ્પરરી લોકો ઉપર અમે આખી યુનિવર્સિટી ચલાવી છે, અને એની ભરતીના એમ કે લોકો ભરતી કરવાનો પણ મંજૂરી નથી આપતા. કચ્છ યુનિવર્સિટીના સ્ટાફનો પગાર 3.25 કરોડ રૂપિયા થાય છે, પરંતુ સરકાર દ્વારા મહિને માત્ર 2 કરોડ જ મોકલવામાં આવે છે, જેથી વહીવટી કામમાં અડચણ ઊભી થાય છે. કર્મચારીઓનો આજે અમારા યુનિવર્સિટીમાં 3.25 કરોડ રૂપિયા જેવો ટેન્ટેટિવ પગાર હોય છે. દર મહિને 2 કરોડ રૂપિયા મોકલાવે, એટલે અમારે શું 70,000 રૂપિયાનો પગારદાર એક માણસ હોય અમારો પ્રોફેસર, એને અમારે એમ કહેવાનું કે 50,000 આજ લઈ જાય, 20,000 પછી લઈ જાય. એટલે આ પરિસ્થિતિ ગુજરાત રાજ્યની છે. ખોટે ખોટા બણીંગા બધી જગ્યાએ ફેંકીને ફરે છે. બાકી તો અમારી સ્થિતિ, હું જે યુનિવર્સિટીનો વહીવટની રીતે જોઉં છું, તો એક એમ રીતસરનો કિનાખોરીનો વહીવટ હોય, અને કિનાખોરીની રીતે કોઈ પણ હિસાબે યુનિવર્સિટી તમે કોઈનો આ વિદ્યાર્થીઓનો ભવિષ્યની વાત છે.
कच्छ यूनिवर्सिटी साथ संलग्न 42 कॉलेजों 12 विभाग तथा कच्छना 15,000 से 17,000 विद्यार्थियों भावि भगवान भरोसे छे। हवे सर्च कमिटी की बैठक क्यारे मळे अने क्यारे कुलपति की निमणूक थाय ते माटे विद्यार्थियों ने राह जोवानुं रह्युं छे। कच्छ उदय टीवी न्यूज भूज। तो ईसी मेंबर त्रिकमभाई छांगाए 20 ऑक्टोबर ना रोज ईसी नी चूंटणी हती ते दरमियान राज्यपालश्रीए जूनी सर्च कमिटी ने विखेरी नाखी हती। आ समय आचार संहिता लागू होता चूंटणी ने सीधी असर पड़े ते माटे दाद मांगती अरजी शिक्षण विभाग ने करी हती। ईसी माटे ना बे सभ्योनी चूंटणी 20 तारीखे हती, गत 20 तारीखे। एनाथी बे दिवस पहला नामदार राज्यपालश्रीए एनी जे सर्च कमिटी हती ए सर्च कमिटी विखेरी नाखी। सामान्य रीते लोकशाहीना नियम प्रमाणे ज्यारे कोईपण संस्था माटेनी चूंटणी चालती होय एवा समयमां सामान्य रीते आचारसंहिता सामान्य चूंटणीओमां होय छे। एम अहीं पण आवा प्रकारनी आने लगती कोई जो कार्यवाही चालती होय चूंटणी लगती अने एने लगती जो सर्च कमिटी विखेरी नखाय तो एनी सीधी असर 20 तारीखना मतदान उपर पड़े स्वाभाविक छे। गांधीधाम खाते योजायेली राज्यकक्षानी बास्केटबॉल टूर्नामेंटमां वडोदरा अने भावनगर टीम चैम्पियन बनी हती, ज्यारे अमदावाद टीम बीजा क्रमे आवी हती। टूर्नामेंटना अंतिम जंगमां महिला विभागमां वडोदरानी टीमे 23 गोल कर्या हता, ज्यारे अमदावादनी टीमे 11 गोल कर्या हता। तो पुरुष विभागमां भावनगरनी टीमे 73 गोल कर्या हता, तो सामे पक्षे अमदावादनी टीमे 61 गोल कर्या हता। कच्छ डिस्ट्रिक्ट बास्केटबॉल एसोसिएशन द्वारा आयोजित आ टूर्नामेंट शहरीजनोमां आकर्षणनुं केन्द्र बनी हती। આપણે જોઈએ છીએ કે જે સ્પર્ધા સ્ટેટ લેવલની સ્ટેટ કક્ષા એટલે કે અમદાવાદ, ગાંધીનગર, બરોડા કે સુરત મોટા મેટ્રો શહેરની અંદર યોજાતી હોય, કારણ કે લોજિસ્ટિક સપોર્ટ, રહેવાની સગવડતા, પ્રસાર પ્રચાર માધ્યમો વગેરેની સગવડતાને ધ્યાને રાખીએ એ સ્પર્ધા એક ડિસ્ટ્રિક્ટ લેવલના પ્લેસ ઉપર યોજાય તો એવું લાગે છે કે ભાઈ લોકો પણ જાગૃત થયા છે, ડિસ્ટ્રિક્ટ લેવલે પણ જાગૃતિ આવી છે અને સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળી રહ્યું છે એવું ચોક્કસપણે માની શકાય। તો ગઈકાલે ₹45,000ની લાંચ લેતા ઝડપાયેલા ભુજ તાલુકા પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટરને જેલ હવાલે કરાયા છે। ભુજ તાલુકા પંચાયતની કચેરીમાં જમીનને બિન ખેતીમાં ફેરવવાની બાબતમાં અરજદાર પાસેથી માધાપરના તલાટી અને ભુજ તાલુકા પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટર જયસુખ ઠક્કર ₹45,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા। એસીબી દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા। આરોપી પક્ષની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા ઠક્કરને પાલારા જેલના હવાલે કરાયા હતા। આરોપી પક્ષની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા ઠક્કરને પાલારા જેલ હવાલે કરાયા હતા। તો બીજી તરફ તપાસ કરતા એસીબી પીઆઈ એચએમ કણસાગરાએ જણાવ્યું હતું કે જયસુખ ઠક્કરના માધાપર સ્થિત નિવાસસ્થાનેથી ખાસ કંઈ વાંધાજનક મળ્યું નથી, પરંતુ પંજાબ નેશનલ બેંકના લોકરમાંથી 6.5 લાખના દાગીના મળી આવ્યા છે, જેની તપાસ હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે જયસુખ ઠક્કર કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ પદે રહી ચૂક્યા છે। રાપર તાલુકાના આડેસર હાઈવે પરથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે અને સાથે 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આડેસર પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે હાઈવે પર ચેકિંગ હાથ ધરાઈ હતી। ઇન્ડિકા કારની ઝડપી લેવાઈ હતી, જેમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ અને બિયરનો 1 લાખનો જથ્થો ઝડપાયો હતો, તેમજ 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। આ માલ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તેની પોલીસ તપાસ હાથ ધરાઈ છે। અને બુલેટિનમાં લઈશું નાનો વિરામ, આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ।